વિદ્યાર્થી મિત્રો, હું શણગ્રહવર્ષ શાહ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશ મીડિયમ ધોરણ 4 ગુજરાતી એ મહાકાવ્ય પાઠ સ્વર્ણિમ ગુજરાત ગુજરાત વિશેની વાત છે એ કરવાના છીએ. અહીંયા આ કાવ્યની અંદર કવિએ ગુજરાતનું સોનાનું કહ્યું છે. કેવું કહ્યું છે? સોનાનું. અને એમાં છે કવિઓ છે, મોટા મોટા મહાનુભાવો છે, મહાન માણસો છે, ભગવાન છે એમ. અને ભાઈચારો, ગુજરાતમાં કેવો ભાઈચારો છે એવી વાત આ કાવ્યમાં કવિએ કરી છે. જોઈએ આપણે કાવ્ય મારું ગુજરાત સ્વર્ણિમ ગુજરાત. એટલે કે મારું એટલે આપણે એમ કહીએ કે મારું એટલે પોતાનું, બધું જ આપણે કોઈ પણ વસ્તુ એને મારી થાય ને, એટલે કે બસ મારું જ, બીજા કોઈનું નહીં, એમ ગુજરાત પણ મારું જ, પોતાનું ગુજરાત સ્વર્ણિમ ગુજરાત. એટલે કે મારું ગુજરાત તો સોનાનું ગુજરાત છે. મારું ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે. મારું ગુજરાત કેવું છે? ગાંધી અને સરદાર જે મોટા મહાનુભાવો થઈ ગયા છે, મહાન માણસો થઈ ગયા છે, એમાંથી ગાંધી અને સરદારનો કવિએ અહીંયા ઉલ્લેખ કર્યો છે કે જે મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, આવા જે મહાનુભાવો છે એનો કવિએ અહીંયા ઉલ્લેખ કર્યો છે. મારું ગુજરાત નરસિંહ અને નર્મદ જે મહાકવિઓ છે, નરસિંહ મહેતા જે મહાન કવિ તરીકે ઓળખાય છે અને નર્મદ. મારું ગુજરાત વહાલ ગુજરાત, એટલે કે મારા ગુજરાતમાં એ જે ગુજરાત છે એ સોનાનું છે, જેમાં ગાંધી અને સરદાર જેવા મહાપુરુષો વસે છે અને નરસિંહ અને નર્મદ જેવા કવિઓ થઈ ગયા છે, એવું મારું ગુજરાત છે, વહાલું મારું ગુજરાત છે. મારું ગુજરાત સોમનાથનું ગુજરાત, મારું ગુજરાત દ્વારકાધીશનું ગુજરાત, મારું ગુજરાત મહાવીરનું ગુજરાત, મારું ગુજરાત જ્ઞાન ગુજરાત. શું કહ્યું છે કવિએ કે મારું ગુજરાત સોમનાથનું ગુજરાત, એટલે કે મારા ગુજરાતની અંદર સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશનું ગુજરાત, એટલે કે ભગવાન દ્વારકાધીશ, મહાવીર અને અંબે માતા, મારું ગુજરાત અંબે માતાનું ગુજરાત, એટલે કે અંબે માતા જેવા ભગવાન છે એવા ભગવાન થઈ ગયા અને એવું મારું ગુજરાત છે. ન્યારું મારું ગુજરાત છે, ખૂબ પ્યારું મારું ગુજરાત છે. મારું ગુજરાત ગીરના સાવજનું ગુજરાત, એટલે કે મારા ગુજરાતમાં ગીરની અંદર સાવજો વસે છે એવા ગીરના સાવજનું ગુજરાત. મારું ગુજરાત ભાઈચારાનું ગુજરાત, એટલે મારા ગુજરાતની અંદર વસતા ભાઈ બહેનો અને માણસોમાં ખૂબ જ ભાઈચારો છે એવું મારું ગુજરાત. મારું ગુજરાત પ્યારું ગુજરાત, એટલે કે આવું મારું ગુજરાત છે એ ખૂબ બહારનું છે, ન્યારું છે અને પ્યારું છે. થેન્ક યુ.